નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવિ વઘાસિયા તો મિત્રો આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આજે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં ગાજવીજ સાથે પવન સાથે માવઠાનો ધોધમાર વરસાદ જોવા મળી શકે છે આપણે વિસ્તાર સાથે સંપૂર્ણ માહિતી જાણીશું તે પહેલાં ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં તો મિત્રો ખાસ કરીને આજે માવઠાના વિસ્તારમાં થોડો વધારો થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે તો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ગઈકાલે પણ આગાહી મુજબ અમરેલી ભાવનગર જિલ્લાના તેમજ બોટાદ જિલ્લાના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો તો આજે પણ અમરેલી જિલ્લો છે ભાવનગર જિલ્લો છે બોટાદ જિલ્લો છે સુરેન્દ્રનગર જિલ્લાના અમુક વિસ્તારો છે આ બધા વિસ્તારોમાં આજે માવઠાના વરસાદની શક્યતાઓ રહેલી છે એમાં અમરેલીના ધારી સાવરકુંડલા ગારિયાધાર વિછીયા સાઈડના વિસ્તારો છે ધંધુકા સાઈડના વિસ્તારો છે બોટાદ સુરેન્દ્રનગરના ચોટીલા આજુબાજુના વિસ્તારો છે આ બધા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે જ્યારે અમદાવાદ આજુબાજુ ધોળકા સુધી વરસાદની શક્યતાઓ રહેલી છે એટલે સૌરાષ્ટ્રના આટલા વિસ્તારો છે આ જે જિલ્લાઓ જણાવ્યા છે અમરેલી ભાવનગર બોટાદ જિલ્લાઓ સુરેન્દ્રનગર જિલ્લાના અમુક વિસ્તારોમાં વધુ શક્યતાઓ દેખાઈ રહી છે જ્યારે દક્ષિણ ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં ખાસ મોટી શક્યતાઓ જણાતી નથી ક્યાંક સામાન્ય છાટાછૂટી એકાલ લોકલ વિસ્તારમાં પડી જાય બાકી ખાસ મોટી શક્યતાઓ નથી ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને કડી પાટણ સાઈડના વિસ્તારો છે રાધનપુર સિદ્ધપુર સાઈડના વિસ્તારો છે આ વિસ્તારમાં થોડી શક્યતાઓ દેખાઈ છે અને ત્યાં પણ ઝાપટાથી હળવો વરસાદની શક્યતાઓ છૂટાછવાય સીમિત વિસ્તારોમાં ગણી શકાય જ્યારે રાજસ્થાન બોર્ડરકાંઠાના આબુહામાં જે આજુબાજુના વિસ્તારમાં થોડી શક્યતાઓ દેખ દેખાઈ રહી છે બાકીના ઉત્તર ગુજરાતના ભાગોમાં થોડી શક્યતાઓ ઓછી દેખાઈ રહી છે પરંતુ જે વિસ્તારો ઉત્તર ગુજરાતના જણાવે છે તેમાં વધુ શક્યતાઓ દેખાઈ રહી છે કચ્છના ભાગોમાં આજે ખાસ શક્યતાઓ જણાતી નથી તો એકંદરે સૌરાષ્ટ્રના પૂર્વ સૌરાષ્ટ્રના વિસ્તારો છે તેમાં વધુ શક્યતાઓ રહેલી છે અને ઉત્તર ગુજરાતના સીમિત વિસ્તારોમાં છૂટા છે વિસ્તારમાં સામાન્ય ઝાપટાંથી ક્યાંક હળવો મધ્યમ વરસાદ સીમિત વિસ્તારમાં જોવા મળી જાય તો આ હતી આજની અપડેટ એટલે આજે થોડો વરસાદના વિસ્તારમાં વધારો જોવા મળી શકે છે ગઈકાલ કરતાં તો ખેડૂત મિત્રોએ ખાસ સાવચેતી રાખવી